તો આ તરફ અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કાળી ચૌદશ નિમિત્તે કકળાટ કાઢ્યો હતો. રાજકમલ ચોક ખાતે હિન્દુ પરંપરા મુજબ વડા નાખી આખા વર્ષનો કકળાટ કાઢવામાં આવ્યો. પરેશ ધાનાણી સાથે કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત હતા. સાથે જ ધાનાણીએ લોકસભાની ચૂંટણીમાં ભાજપ રૂપી કકળાટ કાઢવાનો પડકાર ફેંક્યો છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી પોતાના અનોખા કામકાજથી લોકચાહના ધરાવે છે, ત્યારે દિવાળીના પર્વની પણ પરેશ ધાનાણીએ અનોખી રીતે ઉજવણી કરી હતી. દિવાળીની રાત્રે પરેશ ધાનાણીએ ગરીબ બાળકોને આઈસ્ક્રીમ અને બિસ્કીટની ભેટ આપી હતી. તો આ કામમાં પરેશ ધાનાણીની દીકરીઓએ પણ ફટાકડા ફોડવાને બદલે પોતાના પિતાની સાથે અમરેલીના અનેક વિસ્તારમાં ફરીને ગરીબ બાળકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. દિવાળીના પર્વ પર લોકો ફટાકડા ફોડીને ઉજવણી કરતા હોય છે, ત્યારે પંચમહાલના કાલોલમાં આવેલા વેજલપુરમાં અનોખી રીતે જ દિવાળીની ઉજવણી કરાઈ છે. અહીં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગામના લોકો કોઠી સળગાવીને એકબીજા સામે આતશબાજી કરે છે. આ પરંપરાગત કોઠી યુદ્ધ દિવાળીની રાત્રે યોજાય છે, જેમાં વેજલપુર ગામના તમામ લોકો જોડાય છે. દિવાળીના દિવસે એક ગામ એવું છે જ્યાં આગની લડાઈ રમી યુવાનો પરંપરાગત રીતે ઉત્સવ ઉજવે છે. આ ગામ બીજું કોઈ નહીં પણ ગુજરાતનું સાવરકુંડલા છે, જેમાં સાવરકુંડલામાં વર્ષોથી રમાતી પરંપરાગત રમતનો એક ભાગ છે. સાવરકુંડલામાં દુનિયાનું એક એવું ગામ છે જ્યાં શિવકાશીના ફટાકડાને બદલે હોમમેડ ફટાકડા યુવાનો એકબીજા પર ફેંકતા રહે છે અને અનોખો આનંદ લે છે. સાવરકુંડલામાં લગભગ 100 વર્ષથી દિવાળીની રાતે ઇંગોરિયાની લડાઈ જામે છે. યુવાનો ગામના અલગ અલગ ચોકમાં ભેગા થઈ એકબીજા પર ઇંગોરિયા નામના ફટાકડા ફોડે છે. સળગતા આગના ગોળા યુવાનો હાથમાં એવી રીતે પકડે છે કે જાણે ગુલાબનું ફૂલ પકડ્યું હોય. આ ઇંગોરિયાને સળગાવી યુવાનો એકબીજા પર ફેંકે છે. આ રમત વર્ષોથી રમાતી આવે છે. લગભગ આ ચોથી પેઢી રમત રમી રહી છે. યુવાનો તેમજ આસપાસના વિસ્તારના લોકો પણ આ અનોખા યુદ્ધને જોવા આવે છે. આ યુદ્ધમાં કોઈને ઈજા પણ થતી નથી. ખાસ કરીને સાવરકુંડલાનો યુવાન દેશના કોઈ પણ ખૂણે સ્થાયી થયો હોય, પરંતુ દિવાળીના દિવસે અચૂક સાવરકુંડલામાં આ રમત રમવા માટે આવે છે. Yeah.
આ રમત ઓછામાંથી 150 વર્ષથી રમાઈ રહી છે. આ ઓલ ઓવર વર્લ્ડમાં સાવરકુંડલા એક જગ્યાએ રમાય છે, આ બીજે ક્યાંય રમાતી નથી. અને જે સાવરકુંડલાનો વતની હોય એ દિવાળી અમેરિકા હોય તો પણ સાવરકુંડલામાં આ દિવસે આવે છે. ખાલી કોકડાની ઇંગોરિયાની રમત રમવા. પહેલાં આ રમત ઇંગોરિયાની હતી, હવે ઇંગોરિયા દેખાતા નથી એટલે એની ઈ ઇંગોરિયાની જગ્યા હવે કોકડાએ લીધી છે. સાવર ને કુંડલા વચ્ચે નથી હતી પહેલાં, આ રમત ત્યાં રમાતી હતી, હવે એ રમત ત્યાંથી દેવળા ગેટ અને રાઉન્ડ વિસ્તારમાં હવે રમાય છે. વર્ષો જૂની પરંપરા છે, પેલા ઇંગોરિયાથી રમાતી, હવે કોકડાએ સ્થાન લઈ લીધું છે. એકદમ નિર્દોષ રમત છે, એકબીજા ઉપર ફેંકવાથી કોઈને આજ સુધીમાં જાનહાની થઈ હોય કે કોઈ દાઝી ગયું હોય એવો કોઈ બનાવ નથી થયો, કોઈ અનિચ્છનીય બનાવ નથી બનતા. તો અનેક રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે દિવાળીના દિવસે ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરાય છે, પરંતુ ગુજરાતમાં એવી બે જગ્યાઓ છે જ્યાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. એક તરફ સાવરકુંડલાના દ્રશ્યો આપ જોઈ શકો છો, તો બીજી તરફ દાહોદના વેજલપુરના દ્રશ્યો પણ જોઈ શકાય છે. એકબીજા પર કોઠી ફોડીને ઉજવણી કરાય છે, તો સાવરકુંડલામાં ઇંગોરિયાની દિવાળી વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ચૂકી છે. તો જોઈ શકો છો કે સાવરકુંડલા અને પંચમહાલના આ દ્રશ્યો છે. અનોખી રીતે ઉજવણી દિવાળીના પર્વની કરવામાં આવે છે. એકબીજાની ઉપર ફટાકડા ફોડીને સાવરકુંડલામાં આ રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. સાવરકુંડલામાં શિવાકાશીના ફટાકડા નહીં પરંતુ હોમમેડ ફટાકડા એકબીજા પર ફેંકવાની પરંપરા 100 વર્ષોથી ચાલી આવે છે અને યુવાનો સતત 100 વર્ષોથી આ પ્રકારની જે રમત છે તેમાં ભાગ લેતા હોય છે. તો બીજી તરફ પંચમહાલના વેજલપુરના આ દ્રશ્યો, તમામ લોકો એકત્રિત થાય છે દિવાળીની રાત્રે અને એકબીજા પર ફટાકડા ફોડીને ઉજવણી કરે છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રામપુર ગામે પરંપરાગત રીતે પશુઓ ભડકાવીને અનોખી રીતે વર્ષની નવા વર્ષની ઉજવણી કરાઈ હતી. રામપુર ગામે પશુપાલકો સવારે વહેલા ઉઠી ભગવાન કૃષ્ણના મંદિરે અબાલ વૃદ્ધ સૌ એકઠા થઈ ભગવાનની આરતી કરે છે. બાદમાં ગામનું તમામ પશુધન મંદિર આગળ લાવી નાના બાળકો દ્વારા ફટાકડા લઈ પશુઓની વચ્ચે ફોડવામાં આવ્યા હતા, જેથી ફટાકડા ફોડાતા પશુઓ ભડક્યા હતા. પરંપરાગત રીતે આ તહેવાર રામપુર ગામમાં મનાવવામાં આવે છે, જેમાં દિવાળીના દિવસે ફટાકડા ફોડી પશુઓને ભડકાવવામાં આવે છે. આટલી મોટી સંખ્યામાં પશુઓ ભડકે છે છતાં કોઈને પણ કોઈ જાતની ઈજા કે નુકસાન થતું નથી. ત્યારબાદ ગામના અબાલ વૃદ્ધ સૌ એકબીજાને ભેટી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. આખું ગામ સમગ્ર સવારે આજની ટાઈમે મંદિરમાં ભેગું થાય છે, ભગવાનનું દર્શન કરી પ્રસાદ લઈ, અને અમારે જે પશુ અમે પશુપાલકો છીએ, અમારે પશુ એક જગ્યાએ એકઠા કરી અને સવારના ભોરમાં એક જ જગ્યાએ ભાઈઓ બહેનો વડીલો બધા ઉત્સાહોથી આવું સૌ જે છે ફટાકડા ફોડે છે અને અમારું ધન ગૌચરમાં ચરવા માટે જાય છે. અમારા ધનનું કોઈ નુકસાન થતું નથી અને આ રીતે અમે વર્ષોથી અમારા વડીલો પણ આમ કરતા હતા, એ જ અમારા બાળકો પણ આ જ પરંપરા રીતે પકડી ગયા છે. આમ ભરવાડની વસ્તી, રાવો ઠાકોર તણીનાથની મારી વસ્તી છે અને રાધા કૃષ્ણના મંદિરે સવારે અમે 6 વાગે આરતી કરીને બધા ગામના ઢોર ભેંસ ગાય ભેગી કરી અને ફટાકડા ફોડી અને અમે ભરકાઈએ છીએ અને અમારા વડીલો આ પરંપરાથી આ કરતા આવેલા અને એ જ રીતે અમે અત્યારે કિલો ચાલુ રાખ્યો છે અને એનાથી અમારું કોઈ નુકસાન નથી થતું.
મોડાસા તાલુકાના રામપુર ગામે નવા વર્ષના પ્રારંભે વર્ષો જૂની એક પરંપરા રહેલી છે. અહીંયા રાધા કૃષ્ણનું મંદિર આવેલું છે. અહીંયા પશુઓ ફટાકડા ફોડી અને ભડકાવવામાં આવે છે. સમગ્ર ગામના પશુઓ અહીંયા ભેગા થાય છે અને આ પશુઓને ફટાકડા ફોડી ભડકાવવામાં આવે છે, જેના કારણે આ ગામમાં જે ગામમાં લોકોમાં છે જે સમૃદ્ધિ રહે છે, પશુઓમાં મહામારીનો રોગ નથી આવતો અને સમગ્ર વર્ષ દરમિયાન પશુપાલકોને ફાયદો થાય છે. આ વર્ષો જૂની આ પરંપરા ચાલતી હોય છે. ત્યારબાદ અહીંયા ગ્રામજનો જે છે એકબીજાને ભેટી અને નવા વર્ષના નૂતન વર્ષા અભિનંદન પાઠવતા હોય છે. વર્ષો જૂની આ પરંપરા આ ચાલતી આવતી હોય છે. રાધા કૃષ્ણનું અહીંયા મંદિર આવેલું છે અને ભગવાન કૃષ્ણના વંશજો પોતાને માની અને આ તહેવાર ઉજવતા હોય છે. સમીર બલોચ, જી મીડિયા, અરવલ્લી.